રાજકોટમાં વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સિઝનનો થયો 57 ઇંચ વરસાદ. છેલ્લે 2010માં થયો હતો સૌથી વધુ 55 ઇંચ વરસાદ. નીલકંઠ વર્ણી વિવાદ મામલે અનેક સાધુ સંતો મોરારી બાપુના સમર્થનમાં. આવતીકાલે મળશે સાધુ સંતોનું મહાસંમેલન. જામનગરમાં કોંગો ફીવરનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ. 24 વર્ષનો યુવક હાલ સારવાર હેઠળ. ઢોંગી ધનજીને પકડવા પોલીસે ધોંસ વધારી. ગમે ત્યારે થઈ શકે છે ધનજીની ધરપકડ. સંભવિત સ્થળો પર ધનજીની તપાસ. રાજકોટ હાપા ઇલેક્ટ્રિફિકેશન ટ્રાયલ પૂર્ણ. કમિશનર ઓફ રેલવે સેફ્ટીની હાજરીમાં ચકાસણી. અમદાવાદમાં પોલીસને ધમકી આપતા કિન્નરની ધરપકડ. પીએસઆઈને આપી હતી છરી મારવાની ધમકી. નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં. હું છું આપની સાથે જિજ્ઞાસા. વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજકોટમાં અડધો કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસતા મોસમનો કુલ 57 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ કોર્પોરેશનના આંકડા મુજબ છેલ્લે 2010માં 55 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ચાલુ સિઝનમાં વરસાદનો આંક પાછલા વર્ષોના રેકોર્ડને પણ વટાવી ગયો છે. આ વખતે સિઝનનો 57 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભાવનગરના કુંભારવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રેલવે ક્રોસિંગ બંધ, ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી શાળાએ જતા બાળકો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, જે માત્ર કાગળ પર જ જોવા મળ્યા. મહત્વનું છે કે પમ્પિંગ સ્ટેશન સમયસર શરૂ નહીં કરાતા પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં ટૂંકા વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક જ વરસાદ વરસવાનું શરૂ થયું. જિલ્લામાં વરસી રહેલા વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે. જિલ્લાના 26 જળાશયો પૈકી 16 ડેમ ઓવરફ્લો થયા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. જિલ્લામાં સતત વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સની ઉત્તર વહી તપાસવામાં જે શિક્ષકોએ ભૂલ કરી હોય તેવા રાજ્યના આશરે 7000 શિક્ષકોને પોતાનો જવાબ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને પોતાની ભૂલ સુધારવાનો અવસર આપવામાં આવ્યો હતો અને આ નિર્ણયને શિક્ષકોએ પણ વધાવી લીધો હતો. પ્રાયશ્ચિતના ભાગરૂપે માર્કદીઠ 100 અને વિજ્ઞાન પ્રવાહમાં માર્કદીઠ 200 એ પ્રકારે શુલ્ક એમની પાસેથી લેવામાં આવે છે અને હવે પછી આવી ભૂલ નહીં કરવી એ પ્રકારનું એમને બૌદ્ધિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. 7000 જેટલા શિક્ષકો એ આ પ્રકારની સરવાળા બાદબાકીમાં ભૂલ કરેલી છે. એસેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અભિષેક કંસારા દ્વારા વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. શહેરના મણિનગર ખાતે આવેલા એકા ક્લબમાં ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓમાં જે હાઉસ છે તેને દૂર કરવા સાથે જ આંતરપ્રિન્યોર તરફ દોરવા અને મોટિવેશન આપવા માટે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માટે ખાસ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એસેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને ફોન પર ઓન કોલ ડાઉટ સર્વિસ અપાશે, જેમાં અસાઇન
એસાઇનમેન્ટ ફ્રેમવર્ક ડાઉટ સોલ્વિંગ હેન્ડ ઓન સપોર્ટ વગેરે સુવિધા મળશે. એસેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલીવાર સ્ટુડન્ટ એન્હાન્સમેન્ટ એન્ડ લર્નિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં લગભગ 200 થી 250 જેટલા બાળકો ક્લસ્ટર સિટિંગમાં ભાગ લીધો, જેને ખાસ કરીને મેથ્સનો ડર લાગતો હોય તેવા મેથેમેટિક્સમાંથી ડિમોરલાઇઝ થતા હોય તેમને કોન્ફિડન્સ વધારી ડર દૂર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગુજરાતના છોકરાને આપણે સૌથી વધારે ફાયદો આપી શકીએ કે જે લોકોને મેથેમેટિક્સનો જે ડર છે એ ડર એ લોકોને દૂર થાય. કારણ કે મેથ્સ એક એવો સબ્જેક્ટ છે, ચાહે સાયન્સ લે છે કે કોમર્સ, એ લોકોને મેથ્સ એક કોમન વિષય છે, બરાબર. અને મારો એક એવો પ્રયત્ન છે કે આ આપણી એક નેક્સ્ટ જનરેશન છે. અહીંયા એ લોકોને ખાલી મેથ્સ શીખવાડવામાં નથી આવતું, અહીંયા એ લોકોને મોટિવેશન પણ અમે એટલું જ આપીએ છીએ. એની અંદર એ લોકોને બાળકોને નાનપણથી 15 વર્ષની ઉંમરથી માત્ર એવરીથિંગ અબાઉટ એન્ટરપ્રિન્યરશિપ વિશેની પણ અમે માહિતી આપીશું. એટલે બાળકોનું એક જે જોવાનું વિઝન છે, એ લોકોને જીવન જીવવાનો એક રીત છે, એ આખી અમે બદલવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. ગાંધીનગર ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આજે હોસ્ટેલ સત્તાવાળા વિરુદ્ધ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની 3 મુખ્ય માંગો છે: હોસ્ટેલની જમવાની વ્યવસ્થા, એક નાના રૂમમાં 10થી વધુ લોકોને રહેવામાં પડતી અગવડ અને હોસ્ટેલના બાથરૂમ અને અન્ય જગ્યાએ સ્વચ્છતા નથી હોતી. આ સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ નિરાકરણ ન આવ્યું અને આખરે વિદ્યાર્થીઓએ વિરોધ કરવાની ફરજ પડી હતી. छोटे रूम में 12-12, 15-15 लोगों को एक साथ वो लोग एडमिशन दे देते हैं और उसमें लोगों को सर्वाइव करना होता है. अब आप लोग बताइए कि उसमें एक रूम में 12 लोग कैसे पढ़ पाएंगे एक साथ. तो मेन जो हमारा मुद्दा है कैंटीन का है, दूसरा मुद्दा है हॉस्टल का है. जब हमें खाना अच्छे से नहीं मिलेगा, हमें रहने को अच्छी जगह नहीं मिलेगी, तो हम कैसे अच्छे से पढ़ पाएंगे. जो हॉस्टल ने एक प्रश्न है, एनी अंदर ऑलरेडी हॉस्टल बांटने प्रोसीजर फाइनल थी चुकी है, પણ આ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોવાના કારણે સામેથી અમારે CPWD રેટ જોઈએ. એટલે CPWD પણ અમે લખી દીધેલું છે ચિઠ્ઠી અને એમની ફોલો પણ લઈએ છીએ. પણ આ ચોમાસાની સિઝનના કારણે કદાચ CPWD પણ ઓવર બિઝી હશે એવું માની લઈએ. તો જેવો CPWD રેટ આવશે ત્યારે અમારી પાસે આખી એક નવી હોસ્ટેલ અમે કોન્ટ્રાક્ટ ઉપરથી આપવા જઈ રહ્યા છીએ. જામનગરમાં સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ ગુલાબનગર નજીક હાઈવે પર ચકાજામ કરી તંત્રની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગરમાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મકાનમાં વરસાદી પાણી ઘૂસી જવાને કારણે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની મદદ ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો હતો. અનેક વખત સ્થાનિકોને રજૂઆત કરી છતાં પણ તંત્ર દ્વારા પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે કોઈ જ પગલાં લેવાતા નથી, જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિરોધ કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં પાણી મુદ્દે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. અમરધામમાં સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહત્વનું છે કે અમરધામ સોસાયટીના રહીશો છેલ્લા 2 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક વખત મનપાને પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી છે, તેમ છતાં મનપા દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી, જેથી સ્થાનિકોએ વિરોધ કરીને તંત્રના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. નીલકંઠ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિવાદમાં અનેક સંતો મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. મોરારી બાપુના સમર્થનમાં આવતીકાલે સાધુ સંતોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર બાપુએ આ જાહેરાત કરી છે. આ વિવાદ મામલે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે મોરારી બાપુ કંઈ ખોટું બોલ્યા નથી, મોરારી બાપુ કોઈની માફી નહીં માંગે. મોરારી બાપુના સત્ય નિવેદનથી જે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ ભાઈ શેની માફી માંગે, માંગવાનું કારણ શું? અને નીલકંઠ તો મહાદેવ નીલકંઠ કહેવાય, નીલકંઠ નીલકંઠ જ કહેવાય.
લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. અને આજે જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જે કહે છે કે માફી માંગે, કોઈ પણ હિસાબે મોરારી બાપુ માફી નહીં માંગે, નહીં માંગવા દઈએ એમને. નીલકંઠ વર્ણી વિવાદમાં એક પછી એક સાધુ સંતો સામે આવી રહ્યા છે અને મોરારી બાપુના સમર્થનમાં નિવેદનો પણ આપી રહ્યા છે. હવે જૂનાગઢના મેંદરડા ખાખી આશ્રમના મહંત સુખરામ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ ગ્રંથમાં સ્વામિનારાયણનો ઉલ્લેખ છે જ નહીં, આ આખો ઊભો કરાયેલો ધર્મ છે. રાજકોટમાં અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 17મા સત્રની ચૂંટણી યોજાઈ, જેમાં સોની મહાજનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ચૂંટણી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. 8મી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ સાંજે મતગણતરી યોજાઈ હતી, જેમાં રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પર્યાવરણનું જતન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે આ વર્ષે પ્રથમ વખત મોહરમ તહેવારને લઈને પણ તાજિયા ઠારવા માટે કૃત્રિમ કુંડ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયા છે. મહાનગરપાલિકા દ્વારા તાજિયા માટે પણ બે કુંડ તૈયાર કરાયા છે, જેમાં તાજિયા ઠંડા કરવામાં આવશે. કે જે જે જગ્યા પર કુંડ બનાવવામાં આવ્યા છે તે જગ્યાએ કુંડમાં જ આ ગણપતિ મૂર્તિનું વિસર્જન થાય. ભૂતકાળમાં એવું હતું કે કોઈક જગ્યાએ 10-15 ને કોઈક વર્ષે 20-એક કુંડ બનાવવામાં આવતા હતા. આ વખતે આખા અમદાવાદમાં ના કેવળ રિવરફ્રન્ટ પણ દરેક ઝોનવાઇઝ કુલ 61 કુંડનું બનાવવામાં આવેલા છે, લીધેલી છે. તેવી જ રીતે મોહરમના દિવસમાં પણ તે તાજિયાને ઠંડા કરવા માટે થઈને એમાં પણ કુંડની વ્યવસ્થા કરી દીધેલી છે. હાલમાં 2 કુંડની વ્યવસ્થા કરેલી છે, એટલે એ લોકો પણ નદીમાં એને ઠંડા કરવાને બદલે એ કુંડમાં જ એને ત્યાં આગળ એમની ધાર્મિક વિધિને સાથે જોડાયેલા રહે. અમદાવાદમાં ગણેશ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીની મૂર્તિના વિસર્જનને લઈ મનપા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની પ્રતિમાઓના વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે. દરમિયાન મનપાના કમિશનર વિજય નહેરાએ સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે પણ શહેરીજનોને અપીલ કરી છે. 2 દિવસ પછી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે, જેથી મનપાના કમિશનરે સોશિયલ મીડિયામાં પણ આ અપીલ કરી છે. જામનગર શહેરમાં કોંગો ફીવરે વધુ એક વખત દેખા દીધી છે. વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. થોડા દિવસો પૂર્વે જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતી રેસિડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની હજુ તો આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે, ત્યારે વધુ એક કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જો કે તબીબોના જણાવ્યા અનુસાર હાલ તેની તબિયત સ્થિર છે. તો બીજી તરફ જામનગરમાં વસવાટ કરતી એક 34 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેની હાલ સારવાર ચાલી રહી છે. જીજી હોસ્પિટલ જામનગરમાં હાલ ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના 2 દર્દી દાખલ છે. એક જે છે બેન ડૉક્ટર છે, એ છેલ્લા સોમવારથી દાખલ છે, તબિયત અત્યારે સારી છે. બીજા જે ભાઈ છે ગુરુવારે દાખલ થયા. એ જે શંકાસ્પદ દર્દી જે મૃત્યુ પામેલ એમનો ભાઈ થાય છે, પણ એમની બી તબિયત અત્યારે સારી છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જે છે, જાનવરો એટલે કે ઢોર છે કે કૂતરા છે કે ઘેટા બકરા હોય, એના શરીરમાં જે ઈતરડી હોય એ આપણા બ્લડના કોન્ટેક્ટમાં આવે કે આપણને કરડે એનાથી થાય છે. એટલે ખાસ કરીને એના જાનવરોથી ને એનાથી ચેતવણી રાખવી, બાકી આમાં કોઈ પણ જાતનો ભયભીત થવાની જરૂર નથી.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ધનજીની તપાસ માટે ગાંધીનગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે. મનાઈ રહ્યું છે કે પેથાપુર પોલીસ દ્વારા ધનજીને બીજી નોટિસ આપવામાં આવશે. સાથોસાથ ધનજીની યુટ્યુબ ચેનલની તપાસ પણ સાયબર સેલ દ્વારા થઈ રહી છે. બંનેના નિવેદનો લઈ વધુ કાર્યવાહી કરવામાં આવશે. પીએસઆઈ અને આખું પોલીસ સ્ટેશન એની તપાસમાં છે, એની આખી ટીમ બનાવી. બીજો એસપી સાહેબ અમારા વિરુદ્ધ ચાવડા સાહેબ છે, એમણે એલસીબીની પણ ટીમ બનાવીને એમને પણ અલગથી તપાસ સોંપેલી છે. એ વિડીયો બાબતે પણ જે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય છે એના બાબતે પણ જે આઈઓ છે એણે પત્ર લખીને અમારા સાયબરની રીતે તપાસ કરવા પણ એસપી સાહેબને રિપોર્ટ કરે છે અને એની પણ એલસીબી દ્વારા એની તપાસ થઈ રહી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સલૂનમાં ઘૂસી પોલીસને ઓળખ આપીને 85,000ની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી ટ્રાફિક વિભાગના જવાન સહિત 4 જણાને પોલીસે ઝડપી લીધા હતા. 3 પોલીસ કર્મચારીઓ પૈકી 1 કોન્સ્ટેબલને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. તેમની તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવવાની પણ શક્યતા રહેલી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં એન્જોય સેલૂન ઉપર દુપહેરના ટાઈમે 4-1 માણસો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ બનીને ત્યાં તમે ખોટું કામ કરો છો કરીને 85,000 રૂપિયા ત્યાંથી લઈ ગયા હતા. એની પ્રાથમિક તપાસ કરતા અને આમ લાગ્યા કે કોઈ નકલી પોલીસ બનીને કરતી હશે, પર જ્યારે ગઈકાલે આપણે આખી ડિટેલને તપાસ કરી પછી જાણવા મળ્યા કે આમાં અમારો રાજકોટ શહેરમાં ટ્રાફિકમાં કામ કરતા કેઉર અને પ્રવીણ અને જોગેશ 3 ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલ LRD અને સાથે એક TIBમાં કામ કરતા નવગણ, કુલ 4 જણાએ આ પરમ દિવસે દુપહેરના ટાઈમે લૂંટનો બનાવ કર્યા છે. રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના DNA રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં 4 બાળકોના DNA મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. 2 બાળકીઓનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લવાઈ હતી, જ્યારે 1 બાળકીનું પુણેથી અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 1 બાળકીને કમલા નામની મહિલા આરોપી આ ગેંગને સોંપી ગઈ હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ કરી છે. સુરત જિલ્લામાં હરેશ રવાણી નામના બિલ્ડરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હરેશ રવાણીએ કામરેજ પાસે તેના બંગલામાં આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે બિલ્ડરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. સુરતમાં અસામાજિક તત્વોનો પોલીસનો જાણે કોઈ જ ભય રહ્યો નથી. પાંડેસરાના ગાયત્રીનગરમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં મોડી રાત્રે બાઇક સળગાવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે ઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદની ફાર્મા કંપનીનો FP એકાઉન્ટનો પાસવર્ડ બદલીને પૂર્વ કર્મચારી કંપનીના સંચાલકોને દોડતા કર્યા હતા. અંતે સમગ્ર ઘટના સાયબર સેલમાં પહોંચતા પોલીસે પૂર્વ કર્મચારીની ધરપકડ કરી હતી. પૂર્વ કર્મચારી પવનસિંહ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે FB નો પાસવર્ડ તેની પાસે રહેતો હતો, તેમજ કંપનીનું ઓનલાઈન માર્કેટિંગ FB મારફતે થતું હતું. દરમિયાન કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, જેથી નારાજ પવનસિંહે કંપનીનું ઓનલાઈન માર્કેટિંગ અટકી જાય અને કંપનીને નુકસાન થાય તે માટે પાસવર્ડ બદલી નાખ્યો હતો. નેન્સીબેને ફરિયાદ આપેલ કે પોતે એક ફાર્મા કંપની ચલાવે છે. આ ફાર્મા કંપનીનું જે ફેસબુક એકાઉન્ટ છે
એની ઉપર એ જે દવાઓ વેચવા માટે માર્કેટિંગ કરતા હોય એના માટે આ ફેસબુક અકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. એનો પાસવર્ડ ચેન્જ કરી દીધેલો હોવાની ફરિયાદ કરેલ હતી. આ ગુનાની તપાસ દરમિયાન આ ફાર્મા કંપનીમાં અગાઉ પવનસિંહ નામનો માણસ કામ કરતો હતો, એની ધરપકડ કરવામાં આવેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ જે આરોપી છે અગાઉ આ કંપનીમાં કામ કરતો હતો તે દરમિયાન એનો વ્યવહાર અને કામ બરાબર ન હોય કંપનીમાંથી છૂટો કરી દીધેલો હતો. કિન્નરોની દાદાગીરીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય દેખાઈ રહ્યો છે. ત્યારે હવે કિન્નરે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ધમકી આપી હતી. કિન્નરે કહ્યું કે નોકરી નહીં કરવા દઉં અને છરી મારી દઈશ તેવી ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ફરિયાદના આધારે કિન્નરને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. આ દરમિયાન કિન્નરે પોલીસકર્મીને ધમકી આપતા પોલીસે કિન્નર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ કિન્નરો વિરુદ્ધ અલગ અલગ વિસ્તારમાં ગુના પણ નોંધાયા છે. ગેરવર્તન કરેલ હોય સરકાર તરફે હાલની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને આ જે આરોપી થર્ડ જેન્ડર પર્સન જે છે એ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, કાગડાપીઠ ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. અને આ ગુનો રજીસ્ટર થયો એના પહેલાં પણ બે ગુનામાં, એક અડાલજના લૂંટના ગુનામાં અને વાડજ પોલીસ સ્ટેશનના ગુનામાં. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા બાળકોની ઉઠાંતરી અને ભીખ માંગવા અને ચોરી કરવાના કૌભાંડનું પર્દાફાશ થયું છે. જુદા જુદા શહેરોમાંથી 1-3 વર્ષ સુધીના બાળકોને કિડનેપ કરી ત્યારબાદ ભીખ માંગવાનું અને ચોરી કરાવવાનું કૌભાંડ સલાટ ગેંગ દ્વારા આચરવામાં આવતું હતું. મહિલા ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી બાળકોની તસ્કરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સાવધાન, રાજ્યમાં બાળકો ઉઠાંતરીનું ષડયંત્ર. અપહરણ, બાળકોને વેચવાનું કૌભાંડ. 10,000 થી 1,00,000માં બાળકોની લગાવાય છે બોલી. ભીખ માંગવાનું, ચોરી કરવાની અપાય છે ટ્રેનિંગ. બાળકો ચોરતી મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી. ઉઠાંતરીમાં સલાટ ગેંગ સક્રિય. બેતાબ ઉર્ફે શિવમ સલાટની મહારાષ્ટ્રથી ધરપકડ. ચાઇલ્ડ ટ્રાફિકિંગના ગુનામાં થશે મોટો ઘટસ્ફોટ. પોલીસના સકંજામાં આવેલા આરોપીનું નામ છે બેતાબ ઉર્ફે શિવમ સલાટ. આ આરોપીનું કામ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાંથી નાના બાળકોનું કિડનેપિંગ કરી તેને વેચવાનું તથા ભીખ મંગાવવાનું અને ચોરી કરાવવાની ટ્રેનિંગ આપવાનું છે. થોડા સમય પહેલા મહિલા ક્રાઇમ બ્રાન્ચે ભીખ માંગતા 17 બાળકો સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં કમલા, સંપત, આનંદી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો સમાવેશ થાય છે. પકડાયેલા આ આરોપીઓએ 1-3 માસના બાળકોનું કિડનેપિંગ કરી અને તેને વેચી નાખવાનું ષડયંત્ર ચલાવે છે. 11-7-2019 રોજ બે જે બાળકીઓ છે ચોરીમાં પકડાઈ હતી એના અનુસંધાને એને જે ફોડ પાડેલી હતી કે અમારી પાસે જબરજસ્તી ચોરી કરાવે છે અને ભીખ મંગાવે છે, એ અનુસંધાને DCPU-નાઓએ જે ફરિયાદ આપેલી એ ફરિયાદમાં અમે લોકો 17 બાળકોને ત્યાંથી રેસ્ક્યુ કરેલા હતા. એ 17 બાળકોના અમે DNA 17 બાળકો સાથે ત્યાં આનંદી મેઇન આરોપી જે છે તેમજ તેની પુત્રવધુઓ પણ 3 અમારે મળી આવેલી હતી. મહિલા ક્રાઇમ બ્રાન્ચની ઝપટમાં આવેલો આરોપી બેતાબ ઉર્ફે શિવમ સલાટ અને તેના પરિવારના સભ્યો કમલા, સંપત, આનંદી તથા બીજા તમામ બાળકોનું કિડનેપિંગ કરવામાં માહિર છે. થોડા સમય અગાઉ મહિલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા 4 આરોપીઓ અને ભીખ માંગતા 17 બાળકોની પૂછપરછમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગની શંકા બહાર આવી હતી. પોલીસને શંકા જતા બાળકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને કૌભાંડનો ઘટસ્ફોટ થયો.
મહિલા ક્રાઇમની પૂછપરછમાં આરોપી બેતાબ ઉર્ફે શિવમ સલાટે અત્યાર સુધીમાં 5થી વધારે બાળકોને કિડનેપ કરી વેચી દીધા છે. પોલીસ ગુજરાતમાં સલાટ ગેંગ દ્વારા 1-4 વર્ષના આશરાના બાળકોને સલાટ ટાર્ગેટ કરતી હતી. જે આ બે આરોપીઓને પકડેલા હતા આનંદી અને સંપત્તિ અનુસંધાને તેઓના ખુલાસા મુજબ આ બાળકીઓ જે હાલ જે પકડાયો છે બેતાબ નામનો આરોપી એ આરોપી લઈ આવતો હતો એવું એ લોકોનું કહેવાનું છે. બેતાબની પૂછપરછ હજી ચાલુ છે. તેઓને ક્રાઇમ સિટી ક્રાઇમે હજી 41 પણ આઈ કરીને અમને સોંપેલો છે. એની પૂછપરછ ચાલુ છે. એના કહ્યા મુજબ એ એક છોકરીને લાવ્યો છે અને અન્ય બીજા કોઈ આરોપી જે છે જેની કમ અમે પહેલાં સુરતમાં પણ તપાસ કરેલી હતી. કમલા અન્ય 3 બાળકીઓ આ કમલા નામની આરોપી લાવેલી એવું એને ખોળ પાડેલ છે. એટલે હવે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચ હાલ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. તેમાં કિડનેપિંગને લઈ મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે. માત્ર સલાટ ગેંગ જ નહીં, કેટલાક નવા ચહેરા પણ સામે આવે તેવી શક્યતા છે. કેમેરામેન સંજય કોષ્ટી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.